જનતા દ્વારા ચૂંટાયેલા નેતાઓ જ્યારે જનતા સાથે દ્રોહ કરીને પક્ષ પલટો કરે છે, એવા નેતાઓને જાહેરમાં મેથી પાક ચકાડવો જોઈએ? આ લોકો બંધારણની વિરુદ્ધમાં જઈને, જનતાની વિરુદ્ધમાં જઈને લોકોને ગેરમાર્ગે દોરે છે, અને તેવા સંજોગોની અંદર ગુજરાતની જનતા હવે જાગૃત થવાની જરૂર છે. 2017ની ચૂંટણીમાં 82 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી ઘણા બધા ધારાસભ્યો અલગ અલગ પાર્ટીઓમાં વહેંચાઈ જાય છે. તેવા સંજોગોની અંદર જનતાએ પોતાના નિર્ણયો લેવા પડશે. અને હું ફરીથી કહું છું કે આવા પક્ષ પલટુ ધારાસભ્યો કોઈ પણ પાર્ટીના હોય, એને જાહેરમાં જનતા એ મેથી પાક ચખાડવો પડશે. બીજેપી જોડે પૈસા ખૂબ છે, સ્વાભાવિક રીતે લોકોને ખરીદે. 30-30, 50-50 કરોડ રૂપિયામાં ધારાસભ્ય ખરીદવામાં આવતા હોય તો સ્વાભાવિક રીતે લોકોને પણ હવે સમજવું જોઈએ. ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી હોય, પરંતુ બંધારણની વિરુદ્ધમાં જઈને પોતપોતાની મરજી પ્રમાણે જો પોલિટિક્સ ચાલતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ. ઉમેશ મોદી એવું કીધું છે કે આ તમામ જે ધારાસભ્યોને જયપુર લઈ ગયા છે, તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવા જોઈએ અને મતદાનથી દૂર રાખવા જોઈએ. દેખો, તમે કદાચ જે ભૂલી ગયા હશો, મધ્યપ્રદેશમાં ભાજપના લોકો પણ ગુડગાંવ જઈને રોકાયા છે. કદાચ તમે ભૂલી ગયા હશો કે કોરોનાના કારણે સમગ્ર દેશની અંદર હાહાકાર છે, વિધાનસભા ચાલતી નથી. એક રાજ્યની અંદર વિધાનસભા બંધ કરાવવા માટે તમામ ધારાસભ્ય વોકઆઉટ કરે છે, અને ગુજરાતમાં એવું તો શું છે કે ભાજપના ધારાસભ્ય વિધાનસભા સત્ર પણ બંધ નથી રાખી શકતા. ગુજરાત હાઈકોર્ટના નિયમ પ્રમાણે તમામ મોલ, કોલેજો, સ્કૂલો, અને એવું પણ છે કે ઘણી કોર્ટની અંદર ફરજિયાત આરોપીઓને હાજર ન રાખવા, આટલા બધા નિયમો છે, છતાંય ભાજપના ધારાસભ્ય વિધાનસભા સત્ર કેમ ચાલુ રાખે છે? હાર્દિક, ભાજપનું એવું કહેવું છે કે કોંગ્રેસ પોતાના સભ્યોને હાથવી નથી શકતી ને આક્ષેપ અમારી ઉપર કરે. તમે સૌ જાણો છો કે તમામ ધારાસભ્યો રાત્રે 12-12 વાગે મુખ્યમંત્રીના ઘરે જઈને પૈસાનો ભાવ નક્કી કરતા હોય, તો તમારે ને મારે સમજવાની જરૂર છે. વાત રહી કે સાચવવાની, તો આ ધારાસભ્યો જો રાજીનામું આપ્યું છે તો ભાજપ એટલી જ ઈમાનદાર હોય તો આ લોકો નહીં લે ને પોતાની પાર્ટીમાં.